નમસ્તે ટ્રમ્પે ચિંતા વધારી વિદ્યાર્થીઓની. કોની મુશ્કેલી વધશે? ટ્રમ્પના રોડ શોનો રૂટ નક્કી થઈ ગયો છે અને તૈયારીઓ પણ થઈ ચૂકી છે, પણ રૂટ પર આવતા સીબીએસઈના પરીક્ષા સેન્ટર ઉપર પરીક્ષા આપવા કેવી રીતે પહોંચવું વિદ્યાર્થીઓ માટે તે એક સવાલ છે. કેમ કે સવારે 8 વાગ્યાથી રસ્તાઓ બંધ થઈ જશે. બોર્ડની પરીક્ષા તો 10:30 વાગે છે, પણ બોર્ડના વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળે પહોંચી શકે તે માટે સવારે 8 વાગ્યા પહેલા જ પરીક્ષા સેન્ટર પર પહોંચી જવા સૂચના આપવામાં આવી છે. 24 ફેબ્રુઆરીના રોજ સીબીએસઈ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓની ભાષાના પેપરની પરીક્ષા છે, જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફિઝિક્સના પેપરની પરીક્ષા છે. અને ટ્રમ્પના આગમનને કારણે સવારે 8 વાગ્યાથી જ 7 જેટલા રૂટો છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. આ રૂટો ઉપર 8 વાગ્યાથી કોઈ અવરજવર કરી નહીં શકે, વાહનો સાથે અવરજવર નહીં કરી શકે. 10:30 વાગ્યે બોર્ડનું પેપર શરૂ થવાનું છે, ત્યારે ટ્રમ્પના રૂટ ઉપર આવતી 4 જેટલી સીબીએસઈ સ્કૂલો છે તે પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓને પહોંચવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થવાની છે. અને આ મુશ્કેલીને લઈને સીબીએસઈ બોર્ડના જે પરીક્ષા કોઓર્ડિનેટર છે તેઓ અમદાવાદ શહેર પોલીસ અને કોર્પોરેશન સાથે સતત સંપર્કમાં છે. અમદાવાદમાં આવા 4 સેન્ટર્સ છે જેને અમે સેન્સિટિવ સેન્ટર્સ તરીકે ઓળખીએ છીએ. એમાં રચના સ્કૂલ, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલય શાહીબાગ અને કેન્દ્રીય વિદ્યાલય કેન્ટોનમેન્ટ, આ 4 સેન્ટરના કેન્દ્ર નિયામકોને અમે જણાવી દીધું છે કે સવારે જે પણ છોકરાઓ આવે એ લોકોને પ્રિમાઇસિસમાં આવવા દેવાનું, એ લોકોને એક્ઝામિનેશન હોલમાં ના પ્રવેશાવી દેવાય, પણ પ્રિમાઇસિસમાં આવવા દેવાનું. એમના વાલીઓ પણ જો એમની જોડે હોય તો એમને પણ આવવા દેવામાં આવશે, અને વાલીઓ ભલે પ્રિમાઇસિસમાં રોકાશે, અને જ્યારે પરીક્ષા એના નિયત સમય મુજબ લેવાશે. અમદાવાદમાં સીબીએસઈ બોર્ડના કુલ 12 જેટલા પરીક્ષા સેન્ટર છે, જેમાંથી 4 પરીક્ષા સેન્ટર્સને સેન્સિટિવ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. શાહીબાગની કેન્દ્રીય વિશ્વવિદ્યાલય કેન્ટોનમેન્ટ, શાહીબાગની રચના હાઈસ્કૂલ અને ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, આ 4 પરીક્ષા સેન્ટર ઉપર વિદ્યાર્થીઓને પહોંચવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે. આ 4 સેન્ટર ઉપર 416 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. કોંગ્રેસે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખીને યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. સમગ્ર વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક સલામતી નામે કોઈ વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત ન રહે એ જોવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષે માંગ કરી છે કે વિદ્યાર્થીઓને જેને પરીક્ષા કેન્દ્ર પર જવાનું છે, જેમના જીવનની સૌથી કિંમતી પરીક્ષા છે, એ પરીક્ષા માટે તેમને સરળતાથી વ્યવસ્થા કરી દેવામાં આવે, નહીં કે તેમને કોઈ અવ્યવસ્થા ઊભી થાય અને એના કારણે ગભરાટમાં કોઈ વિદ્યાર્થી મુશ્કેલીમાં મુકાઈ જાય, એની કારકિર્દી જોખમમાં મુકાય. માત્ર વિદ્યાર્થીઓમાં જ શું કામ, મોટેરા રોડ પર રહેતા અનેક સ્થાનિકો પણ ટ્રમ્પની મુલાકાતને લઈને ચિંતામાં છે. તેમણે ટ્રમ્પના આવવાનો ઉત્સાહ તો છે જ, પણ રોજિંદા કામો અટવાઈ જવાની બીક પણ છે. ડર એટલે અત્યારે અમારે બહાર નીકળવા માટે એ લોકો દરવાજા બંધ કરવાનું કહે તો અમારે કોઈ પ્રસંગ હોય, ક્યાંય જવું આવવું હોય તો કઈ રીતે નીકળવાનું? શાક માર્કેટ બંધ કરાયું, બધું બંધ કરાવશે તો અમારે જરૂરી વસ્તુઓ કેવી રીતે લેવા જવું? બહાર જીવન જરૂરિયાત કેવી રીતે કરવું પૂરું આવે એવી રીતે? વધારે તકલીફ એ છે કે હું બીમાર રહું છું, વારંવાર બીપીની વધઘટ થાય છે, અવારનવાર ડાક્ટર પાસે જવું પડે છે, તાત્કાલિક ડાક્ટરને બોલાવવું પડે તો આવી નહીં શકે, અને હું ડાક્ટર પાસે જઈ પણ નહીં શકું, કદાચ પ્રાણઘાતક બી બની શકે. આમ ટ્રમ્પની મુલાકાત પહેલા સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્રે જડબી સલાક વ્યવસ્થા કરી છે. લોકોમાં ઉત્સાહ પણ છે, પરંતુ આ કાર્યક્રમની બીજી બાજુ એ પણ ખરી કે તેનાથી વિદ્યાર્થીઓ અને કેટલાક સામાન્ય નાગરિકોની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે. દીપેન પડિયાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.